હે અવળી હવળી વાતો કરતી મને રે મુંજાવતી, મારું બોલ્યું સાંભળે નહીં ને એનું ધાર્યું કરતી, અવળી હવળી વાતો કરતી મને રે મુંજાવતી. હે શું કરે, ખીસું બનાવું? હું કામ ટીશર્ટ માં ખીસું બનાવે? તમે કીધું તો ખીસું બનાવજે. એલી ખાવાનું ખીસું બનાવવાનું કીધું તું, તે ટીશર્ટ માં ખીસું બનાવવા બેઠી. તો પણ તમારે હરખું કહેવાય ને ખાવાનું ખીસું બનાવજે. તો પણ ટીશર્ટ માં તો ખીસું બનાવવાનું હું કામ કહું? હજી રસોઈ કઈ બનાવી નથી, પેલા મને એમ કે ટીશર્ટ માં ખીસું બનાવ અને પછી રસોઈ બનાવ. બોલો, એક તો ભૂખ લાગી ખાવાનું કઈ ન બનાવ્યું. શક્કરપારા તો કેમ શક્કરપારા આવાશે? ખાવામાં તો શક્કરપારા જ લાગે, તો પણ આવા શક્કરપારા કેમ છે? એ તળ્યા વગરના શક્કરપારા છે. તો પણ શક્કરપારાને તળી ન ખાય ને તો તેલ નો બગડે. જો શીકા આમ પૈસા વાળા થવાય અને આપણે તો 250 તેલ મહિનામાં પૂરું કરી નાખવી. તો કામ કરવી, ખાવાનું જ બંધ કરી દેવી એટલે ખર્ચો તો ન થાય. ખાવા તો જોવે તેને. તો પણ ખાવામાં પૈસા બચાવશું એ ક્યાં કામ આવવાના? એ તારી વાત હાશી, તો હવે કંજુસાઈ નથી કરવી. હમણાં હું ગામ માંથી તેલ નું ડબલું લઈ આવું, પછી વરહથી તેલ ની તો માથા કોઈ નહીં. હે બટા, તમે પૂરી તળીને બનાવો કે શેકીને? પૂરી થોડી તળ્યા વગર ની બને તો તેલ બગડે નહીં, એટલે તમે પૂરી જ ના બનાવતા. મારો માણા ગયો છે ગામ માં ખજૂર લેવા. હમણાં થી શરીર માં અણ શક્તિ બહુ આવી ગઈ, હવે તો રોજ ખજૂર ને દૂધ ખાવાનું ચાલુ કરવું છે. ઈ મારો માણા આવ્યો, એ લા ખજૂર લાવ્યો. એ ગામ માં એક કઈ દુકાને ખજૂર જ નથી. અને તું આ બીજું હો લાવ્યો? એ હું ગામ માંથી આવતો છો ને તે રસ્તા માંથી માયક જીડ્યો. લાઈ તો જોવા દેતો. હવે આ માયક ક્યાં છે? પંપુડું છે. હે પંપુડું છે? આ તું જોતો ખરો? ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, મને બીવરાવી દીધો. પણ હું જોતો છો પંપુડું વાગે જ નહીં, એમાં તો તમે બીવી ગયા. આ તો કાન પાસે પંપુડું વાગે પછી બી જ જાવ ને. એ ભલે દાદા, બહુ બી ગયા. ભૂંગળી પડી છે ને, પંપુડું અમથાની વાડીમાં મૂકી ને અહીંથી ભૂંગળી કરવી લાંબી. અહીંયા બેઠા બેઠા ભૂંગળી માં ફૂંક મારશું ને એટલે પંપુડું વાગશે, અમથો બી જાહે. એમ થાય તો ભૂંગળી લેતા તો તમે જો અહીંયા ખાટલે બેઠા બેઠા અમથાને એની વાડીમાં બીવરાવો છે. રોજ મને હેરાન કરે ને, આજ તો એવો બીવરાવો ને કોઈ દી મારું નામ જ ન લે. જા ભલા દાદા ભૂંગળી, અને જાઓ તમે અમથાની વાડીમાં ભૂંગળું મૂક્યાવો. ના રે ના, હું અમથાની વાડીમાં ભૂંગળું મૂકવા નથી જવાનો. અમથો ભારી ગયો હોય તો મને ઢીબી નો નાખે. પણ ક્યાં બધા બીવો હું, તમે જોયો હમણાં હું હંતાઈ પંપુડું અમથાની વાડી મૂક્યાવું કે નહીં? એ હારું જા. અમથાની પડખે પંપુડું મૂકી નું આવ્યો. તને અમથાએ પાડ્યો ના ને? ના ના, અમથાની ધ્યાન જ નતી. આ તો વાંધો નઈ, જે ભૂંગળી માં ફૂંક માર. પણ હું અમથા પાસે પંપુડું મૂકવા તો ગયો, તમે અહીંયા બેઠા બેઠા ભૂંગળી માં ફૂંક તો મારો. પણ મને અણ શક્તિ આવી ગયેલી છે. જો બોલો, ભૂંગળી માં ફૂંક મારવાની હોય એમાં અણ શક્તિ હું નડે? એ હારું. ઓય બાપા, હે અવાજ છે નો આવ્યો? હા, રસ્તે કાક વાહન જતા છે ને, તે વાહન નો હોર્ન નો અવાજ આવ્યો છે. ઓય બાપા, હે અવાજ તો ક્યાંક એટલા માંથી ને આવે છે, પણ શાનો અવાજ આવે ને ઈ કઈ ખબર પડતી ના. ઓય બાપા, હે પંપુડું, પણ કોઈ માણસ તો નથી. પંપુડું એને આચાય છે કેમ વાગતું છે? ક્યાંક મારી વાડીમાં ભૂત નહીં થયું હોય ને? દાદા ભૂંગળી માં જોર થી ફૂંક મારો એટલે અમથો બહુ બીજા હે ને વાડી મૂકીને વ્યો જાહે. એ હાસું તારું. હે અહીંયા વસ કેમ આવ્યો? ઓય બાપા, સાનો માનો બે ને, લે ભૂંગળી માં તું ફૂંક માર. ના રે ના, તમે ભૂંગળી માં ફૂંક મારો. એ હારું. કે કાકા,
અને આવો તો હમ કે હા કાકા હવે આવે તો હારું, મને બહુ બીક લાગે. હા લો ને, હવે આલો ને. શું છે અહીંયા પંપુડું જોવો એને આછે આછે વાગે. કોઈ બાપા ખોટું હું બોલે, પંપુડું થોડું એની આછે આછે વાગે. તું પંપુડું વગાડતો હશે? હું પંપુડું નથી વગાડતો, તમે જોવો હમણે. કોઈ બાપા હા શું તારું પંપુડું એની હાથે વાગે તો હું કે ખોટું થોડો બોલું? ઉભો રે તો પંપુડું જોવા દેતો. હે પંપુડા અરે તો ભૂંગળી બાંધેલી છે હું. હા ઓકે હા કાકા તમારી વાત સાચી. હાલ તો ભૂંગળિયા ભૂંગળિયા જાવી, કોણ પંપુડું વગાડે એ જોઈવી. હા આવો. મસ્તી કરતા થા. હું તમારી મસ્તી કરું કોઈ દે? મારી મસ્તી નહીં કરવાની. પણ ભોળા દાદા ભૂંગળી માં ભૂખ મારતા થા. ઓ બાપા ઓ બાપા, સાનો માનો બેઠો હોય તો હું માર ખાવાનું ગોચા કરે. હાલો કે હા કાકા, આવડાને પંપુડું ને દેવું ભૂંગળી ને દેવી. જો બોલો, ઓલા તો પંપુડું ભૂંગળી ને બધું લેતા ગયા. બાપા ઈ તારા લીધે એક તો મને અણશક્તિ આવી ગયેલી છે અને મને માર ખવરાવ્યા. પણ મને થોડી ખબર હતી, ઈવડાને ખબર પડી જાહે. જાતો પંપુડું ભૂંગળી ને એવું લગાડતો? ના રે ના, હું એકલો ન જાવ, તમે આરે હાલો. એ હારું હાલ. ઓલા દાદા ઉભા રહ્યો તો શું છે? એ હું શું કહું, આપણે બાજવા કાંઈ જવું ના. એક તો તમને મજા નથી ને ખોટા આપણે માર ખાવાનું થાહે. એ હાસું તારું, જાતો મારી હાટું સા બનાય તો. એ હારું હારું છું, મારા માણસ હે ના પાડી નકરે મને બીક તો લાગતી હતી તે. બોલો દાદા એક બાજુ રહેજો. ઓ બાપા ઓ બાપા, અરા રા રા મમરા ભાઈ તમે જોવો તો ખરા મને ટાળી દેહો. પણ મેં તમને કીધું તો ખરું, એક બાજુ જો એમ. પણ આમ કેટલી જગ્યા પડી હતી? તમે બધા મને તાળી દેહો. તમે ક્યાંક વયા જાઓ કા હું ક્યાંક વયો જાઉં? જો બોલો, તમે 500 વીઘા જમીન મૂકીને વયા જાઓ પણ હું તમારી કંટાળી એટલો ગયો ને. હું વાત ચાલુ છે. ઓલા દાદા ક્યાંક જવાનું કે? એ તમારે જ્યાં જાવ ત્યાં જાવ, મારે ગામમાં તેલ નું ડબલું લેવા જવું છે, પૈસા આપો. ના રે ના, હું કઈ પૈસા નથી આપવાનો, તો હું દવા નો લઈ લઉં. હે હું છું તમને એ મને અણ શક્તિ આવી જાય તો પણ ગાંડા સાહેબ ને બોલાવો, દવા લઈ લો. ના રે ના, ગાંડા સાહેબ તો કેટલી ફીલ લે. તો પણ ઓલા દાદા ઓલા ડેરિયા બેહેની ડોક્ટર સાહેબ મને ઓળખે જ છે, એને કીધું છે તમ તારે ગમે કામ હોય મને બોલાવજે. હે તો જાતો એને બોલાય તો. એ હારો ઓલા દાદા, ખાતર ની થેલી લાવ્યો ને, એનું મને ભાડું આપો. હાલો તમે ક્યાં કઈ વાહન માં લાવ્યા કે ભાડું આપો? હવે હું મેજિક લઈને આવ્યો તો 500 રૂપિયા તમારે મને ભાડું ન દેવું પડે. પણ તમે મેજિક લઈને તો નથી આવ્યા ને? ના ના, તો હું પૈસા નથી દેવાનો. તો એક કામ કરો, ઉસીના પૈસા આપો, બીજું હું. ઓલા દાદા, હું ઇચ્છે તેલ નું ડબલું લેવા ઉસીના પૈસા જ માંગુ. ના રે ના, હું પૈસા નથી આપવાનો. ક્યાંક ડોક્ટર સાહેબે તમને કૂતરા ની દવા ના આપી દીધી ને? હે એ ડોક્ટર સાહેબ કોણ હતું? એ પશુ ના ડોક્ટર હતા. હે તું ઢોર ડોક્ટર ને બોલાવી લાવ્યો તો? હા એ જ મારા ભાઈ બન છે ને. કૂતરા ની દવા આપી દીધી. ક્યાં ડોક્ટર હતા? એ ઓલા ડેરીએ ના બેસતા ઈ, હવે ઈ તો ઢોર ડોક્ટર છે. એની પહેલી હુકમ દવા લીધી ભોળા દાદા ને સસ્તા માં દવા લેવી થી એટલે.
યો બોલો ત્યાં તો ઘણી કરી હું હવે થોડા થોડી ચાલુ કેમ પણ કે હા કાકા વસ્તુ લઈને લઈ આવ્યા તો ડોહો આજકાલ બોલ્યો ક્યાંથી બોલે હું હારે હોય એટલે બીવે આ ઈ હાસુ ઓય બાપા ઓય બાપા તું ફોણ જેમ માર ખાવાનું ગોતે મને બીવરાઈ દીધો ઓય બાપા